ગળો નક્કી કરતા પહેલા 40 ગળાને કેન્સલ કરી શકતા હોઈએ. એ તમે પણ પલ્સર નું બાઇક લેવા જતા હો તોય કઈ, બધા સરખા હોય છે ને બાઇક, તો છતાંય એક ઝાટકે લઈ લો. આમ શોરૂમમાં જાઓ, જુઓ અંદર બહાર, પાછા ચાર જણાને વોટ્સએપ કરે, જો તો આ કેવું લાગે છે, કરો છો કે નથી કરતા? કદાચ તમારો ફ્રેન્ડ નથી આવ્યો, તમે એને વોટ્સએપ પર મોકલો છો, હું આ પાસ કરું છું, તો ઓકે રાઈટ? એક જળ વસ્તુને પાસ કરવા માટે તમે કલાકો આપી શકો, જેની સાથે લાઈફ ટાઈમની મૈત્રી કરવાની છે. જીવંત વ્યક્તિને પાસ કરવા માટે તમે 2-5-15 દિવસ પણ ન કાઢી શકો. એક છોકરીની સાથે કદાચ તમે લવ કરશો અને પછી એની સાથે મેરેજ કરશો, એ છોકરી તમારો કદાચ ભવ નહીં બગાડે, પણ એ ગલત દોસ્તની સાથે દોસ્તી જો કરી લેશો ને તો એ ભવ નહીં ભવ બગાડી નાખશે. હું બહુ સિરિયસલી આજે તમને સમજાવવા માંગુ છું, તમારી દોસ્તી કોની સાથે હોવી જોઈએ. કેટલાક મિત્ર હોય છે થાળી મિત્ર, બસ હોટેલમાં તમે ખવડાવવાના હો ત્યારે તમારી સાથે એ થાળી મિત્ર કહેવાય. કેટલાક પ્યાલી મિત્ર, ત્યારે તમને કંપની આપે પ્યાલી મિત્ર, અને બાકીના બધા તાળી મિત્ર. બસ તુમ કુછ અચ્છા ગયા, થેન્ક યુ, તમે બધા મારા માટે તાળી મિત્ર જ છો. બસ તાળીઓ વગાડીને તમે રવાના થઈ જાઓ. તમારામાં કોઈ ચેન્જ ના આવે તો હું તમારામાં કેટલો ઇન્વોલ્વ થાઉં, હું પસીના પાડીને પણ તમારી પાછળ ઇન્વોલ્વ થવા માટે તૈયાર છું, પણ તમે તાળી પાડીને જો રવાના થતા હો, હું જે કહું તમારા જીવનમાં જો અપ્લાય કરવા ના માંગતા હો તો મારે મન તમે મારા તાળી મિત્ર છો. જ્યાં જશો ત્યાં તમને આ ત્રણ પ્રકારના ભટકાવાના, થાળી મિત્ર, પ્યાલી મિત્ર, તાળી મિત્ર. એક અપેક્ષા એ તમારા માટે જેટલી છોકરી ખરાબ નથી, એ કદાચ છોકરો વધારે ખરાબ છે. કોઈ છોકરીની સાથે દોસ્તી કર્યા પછી એ છોકરી તમને ક્યારે દારૂ શરૂ નથી કરાવતી, ઉલટાનું તમે પીતા હશો તો બંધ કરાવે છે. તું આ ચાલુ રાખીશ તો આપણી દોસ્તી પૂરી, કોઈને નથી કહું. પણ એક છોકરો, એના જીવનમાં જે વ્યસન ચાલતા હશે તમારા જીવનમાં આવ્યા વગરની